नमस्कार मित्रो गुजराती चैनल पर आप सबनु हार्दिक स्वागत छे मित्रों આપણે અગાઉ पीएम કિસાન યોજનાનો એના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા બાબતના પરિપત્ર તથા તેનું ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરી શકાય તેનું ફોર્મ કઈ રીતે ભરી શકાય તે તમામ બાબતોની ચર્ચા કરી ગયા તો આપણે અહીં पीएम કિસાન ની સાઈટ પર આવી ગયા છીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ पीएम કિસાન કે એક સાલ પૂરો hone और किसान क्रेडिट कार्ड યાની કેસીસી કે વિતરણ કે અવસર પર માન્ય પ્રધાનમંત્રી કા ઉત્તર પ્રદેશ કે કાર્યક્રમ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ વિતરણ માટે અને પીએમ કિસાન યોજનાને વર્ષ પૂર્ણ થયેલ છે તે માટે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક કાર્યક્રમ રાખેલ છે તે વિગત આપણને જોવા મળી રહી છે તે ઉપરાંત આપણે અગાઉ જોઈ ગયા તેમ જો કિસાન ક્રેડિટ કાર્ડ માટેનો પરિપત્ર ડાઉનલોડ કરવો હોય તો અહીંથી કરી શકો છો અને તેના માટેનું ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો ફોર્મ અહીંથી ડાઉનલોડ કરી શકો છો છો આ આ ઉપરાંત જો ફોર્મ ગુજરાતીમાં ડાઉનલોડ ડાઉનલોડ કરવું હોય તો તો ખેડૂત પોર્ટલ પર જઈ અને કરી શકો આજે આપણે કિસાન ક્રેડિટ કાર્ડ માટે સીએસસી દ્વારા ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરી શકાય તેના વિશે ચર્ચા કરીશું તે પહેલા જો આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે આઇકન પ્રેસ કરી દેવા વિનંતી જેથી કરી આપણી આ ચેનલના સીએસસી આઈડી ધરાવનાર વીએલ મિત્રો એ ડિજિટલ સેવા ડોટ સીએસસી ડોટ જીઓ ડોટ ઇન સાઈટ પર લોગિન કરી લેવાનું છે પોતાના આઈડી મારફતે ને લોગિન કર્યા બાદ અહીં ન્યુલી પ્રથમ જે વિકલ્પ બતાવી રહ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે અને અને જો આ વિકલ્પ ન હોય તો જઈ સર્ચ દ્વારા પણ મેળવી શકાય છે જેના પર ક્લિક કર્યા બાદ અહીં જમણી બાજુએ વ્યુ પ્રોડક્ટ નો ઓપ્શન આપણને જોવા મળશે તો તેના પર આપણે ક્લિક કરી લેવાનું છે જે ક્લિક કરતા સીએસસી દ્વારા કૃષિ એવમ કિસાન કલ્યાણ મંત્રાલય કિસાન ક્રેડિટ કાર્ડ માટેની આ સાઇટ જે સીએસસી દ્વારા શરૂ કરવામાં આવેલ છે તે ઓપન થઈ જશે અને તેનો આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળશે તો આ સાઇટ પર આપણે જોઈ શકીએ છીએ અબાઉટ કેસીસી ત્યારબાદ એપ્લાય ન્યૂ કેસીસી વ્યુ સ્ટેટસ કેસીસી કેસીસીક્યુઝ એન્ડ કોન્ટેક્ટ એવા અલગ અલગ ટેબ જોવા મળી રહ્યા છે જેમાં જો આપ નવા કેસીસી કાર્ડ માટે એપ્લાય કરવા માંગતા હોય તો એપ્લાય ન્યુ કેસીસી પર ક્લિક કરવાનું રહેશે અને અને જો આપણે એપ્લિકેશન કરેલ છે તેનો સ્ટેટસ જોવા માંગતા હોય તો સ્ટેટસ કેસીસી ક્લિક કરવાનું રહેશે તો આપણે નવું એપ્લાય કરવા માંગીએ છીએ એટલે એપ્લાય ન્યૂ કેસીસી પર આપણે ક્લિક કરીશું એપ્લાય ન્યુ કેસીસી પર ક્લિક કરતા આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળશે અને અહીંયા લખાયેલ છે પ્લીઝ ઇનપુટ યોર આધાર નંબર તો અહીં આપણે જેનું કેસી કાર્ડ માટે એપ્લાય કરવા માંગીએ છીએ તેનો આધાર નંબર એન્ટર કરી લેવાનો છે તો હું સૌપ્રથમ આધાર નંબર એન્ટર કરી લઉં છું તો આધાર નંબર એન્ટર કરી લીધા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જેના પર ક્લિક કરતાં આપણી પીએમ કિસાન અન્વયે જે કંઈ માહિતી આપેલ છે તે તમામ માહિતી અહીં ઓપન થઈ જશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રથમ પીએમ કિસાન આઈડી ત્યારબાદ ફાર્મર નેમ જેન્ડર મોબાઈલ નંબર એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ બ્લોક અને વિલેજની વિગતો જોવા મળી રહી છે જે ઓલરેડી ફિલ થઈને આવે છે ત્યારબાદ નીચે આપણે સ્ટેટ સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ બેંકનેમ ત્યાર ત્યારબાદ બેંક બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાનું રહેશે તો બ્રાન્ચ નેમમાં અહીં મારી બ્રાન્ચ બતાવતી નથી જેથી હું તેને સિલેક્ટ નથી કરતો ત્યારબાદ આઈએફએસસી કોડ એન્ટર કરી લઉં છું ટાઈપ ઓફ લોન તો એન્હેન્સમેન્ટ ઓફ જો ફ્રેશ ફ્રેશ કેસીસી કેસીસી કાર્ડ મંગાવવા માંગતા હોય તો ફોર ઓફ એક્ઝિસ્ટિંગ લિમિટ જો લિમિટ વધારવા માંગતા હોય તો ત્યારબાદના વિકલ્પમાં ટીક માર્ક રાખું અને આપનું અગાઉ કેસીસી ધરાવતા હોય પણ તે બંધ થઈ ગયું હોય તો ફરીથી એક્ટિવ કરવા માટે ત્રીજો વિકલ્પ પસંદ કરવામાં આવે છે તો આપણે અહીં ફ્રેશ કેસીસી માટે એપ્લાય કરી રહ્યા છીએ તો ઇશ્યુ ઓફ ફ્રેશ કેસીસી પર આપણે ટીક માર્ક રાખીશું ત્યાર પછી છે લોન અમાઉન્ટ સામાન્ય રીતે એક લાખ સાઠ હજારની કોઈ ડોક્યુમેન્ટ વગર ક્રેડિટ આપવામાં આવી રહી છે તો અહીં આપણે એક લાખ સાઠ હજારની લિમિટ નાખી રહીએ છીએ ત્યારબાદ છે બેનિફિસિયરી મોબાઈલ નંબર જેમાં આપણે મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે અહીં નેમ ઓફ એપ્લિકેન્ટમાં ઓલરેડી નેમ આવી જાય છે અને ત્યારબાદ જે એકાઉન્ટમાં પીએમ કિસાનના પૈસા જમા થતા હોય તે એકાઉન્ટ નંબર પણ ઓલરેડી આવી જાય છે ત્યાર પછીનો ઓપ્શન ઇન્સ્યોરન્સ માટેનો છે પીએમ એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના જેનો લાભ લેવા માગતા હોય તો યસ પર ઠીક કરવાનું અને લાભ ન લેવા માંગતા હોય તો નો ઉપર ટીક માર્ક રાખવાનો છે તે જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના જેનો પ્રીમિયમ છે ત્રણસો ત્રીસ રૂપિયા અને તેનો લાભ લેવા માંગતા હોય તો યસ ઉપર ન લેવા માંગતા હોય તો ન ઉપર ટીક માર્ક રાખી આગળની પ્રોસેસ માટે જોઈશું હાલ આપણે લાભ લેવા માગતા નથી એટલે બંનેમાં નો ટીક માર્ક કરી અને આપણે આગળનું જોઈશું સ્ટેટસ ઓફ એક્ઝિસ્ટિંગ લોન એટલે કે જો તમે ઓલરેડી લોન લીધેલ હોય તો તેની વિગતો અહીં નાખવાની રહેશે હાલ આપણે કોઈ લોન લીધેલ નથી તો અહીંયા નો પર ટીક માર્ક રાખી ત્યાર પછીની વિગતો ફિલ કરશું ત્યાર પછી છે નેમ ઓફ વિલેજ તો અહીંયા જે ગામમાં જમીન ધરાવતા હોય તે ગામનું નામ એન્ટર કરી લેવાનું છે ત્યાર પછી છે ખસરા નંબર સર્વે નંબર ખસરા નંબર તો અહીં આપણે ખાતા નંબર એન્ટર કરી લઈશું ત્યાર પછીનો વિકલ્પ છે ટાઈટલ એટલે કે જે જમીન આપણે અહીં દર્શાવી રહ્યા છો તે પોતાની છે લીઝ પર છે કે શેરક ઉપર છે તેની વિગત અહીં એન્ટર કરવાની છે તો આપણે અહીં જમીન પોતાની છે એટલે ઓનિડ માટે રાખશું ત્યારબાદનો વિકલ્પ એરિયા ઇન એક કર

મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન સાથે સંકળાયેલ ફાર્મર્સો જો હોય તો કરી અને તેની વિગત એન્ટર કરવાની છે તો આપણે તે પ્રશ્ન નથી એટલે આપણે નો માર્ક કરી અને આગળની વિગતો અપ કરીશું ત્યાર પછી છે પર્ટીક્યુલર્સ ઓફ પ્રાઇમરી ઓફરેટ પર્ટિક્યુલર્સ ઓફ કલેટરેડ સિક્યુરિટી વેર એપ્લિકેબલ જો આપ સિક્યુરિટી માટે કોઈ પણ ડોક્યુમેન્ટ કેવી જમા કરાવતા હોય તો તેની વિગતે અહીં લખવાની છે ત્યારબાદ આ ચેકબોક્સમાં માર્ક કરી અને સબમિટ ડિટેલ પર ક્લિક કરવાનું છે તો આપણે તમામ ડિટેલ ફિલઅપ કરી લીધી છે તો હવે આપણે સબમિટ ડિટેલ પર ક્લિક કરીશું જે ક્લિક કરતા પ્રોસેસ થશે સબમિટ આપ્યા બાદ સૌપ્રથમ પ્રથમ સીએસસી આઈડી જોવા મળી રહ્યું છે ત્યારબાદ નીચે રેફરન્સ નંબર એપ્લિકેન્ટ નેમ અને તેઓનું પીએમ કિસાન આઈડી ત્યાર પછી સર્વિસ નેમ જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ રજીસ્ટ્રેશન દર્શાવી રહ્યું છે અને ત્યારબાદ સીએસસી સર્વિસ અમાઉન્ટ જેમાં ત્રીસ રૂપિયા પ્લસ એક્સક્લુઝિવ અઢાર ટકા જીએસટી પ્લસ પાંચ પોઈન્ટ ચાર એટલે પાંત્રીસ રૂપિયા ચાલીસ પૈસા પેમેન્ટ કરવાના રહેશે તો આપણે અહીં મેક પેમેન્ટ પર ક્લિક કરીશું ઇન્ટરનેટ કનેક્શન સ્લો હોવાને કારણે થોડી વાર લાગી રહી છે તો ત્યારબાદ પેમેન્ટનો આ પ્રમાણેનો ગેટવે જોવા મળશે જેમાં સેલ અમાઉન્ટ જેમાં પાંત્રીસ રૂપિયા ચાલીસ પૈસા જેમાંથી સીએસસી વીલીએ માત્ર બાર રૂપિયા સાઠ પૈસા ચૂકવવાના રહેશે અને તે સિવાયની રકમ તેઓને કમિશન પેટે મળે છે તો અહીં ફરીથી સીએસસી આઈડીનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો છે અને ત્યારબાદ વેલિડેટ પર ક્લિક કરવાનો છે તો હું સૌપ્રથમ એન્ટર કરી લઉં છું તો પાસવર્ડ એન્ટર કરી લીધેલ છે હવે હું વેલિડેટ પર આવું છું પાસવર્ડ સેવ કરવા માટે જણાવશે જેમાં નેવર આપી અને ત્યારબાદ વોલેટ પિન એન્ટર કરવા જણાવશે તો અહીં વોલેટ પિન એન્ટર કરી લઉં છું તો આપણે વોલેટ પિન એન્ટર કરી લીધેલ છે હવે પે પર ક્લિક કરીશું તો આપણું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે અને આપણને કિસાન ક્રેડિટ માટેની એપ્લિકેશનની આ રિસિપ્ટ પણ જોવા મળી રહી છે જેને આપણે પ્રિન્ટ આપી દઈશું તો હાલ હું આ મોબાઈલ પર ફોર્મ ભરી રહ્યો હોય રિસિપ્ટ પીડીએફ તરીકે સેવ થઈ જશે તો આપ જોઈ શકો છો કે આ આપણી પીએમ કિસાન ક્રેડિટ કાર્ડની રિસિપ્ટ છે જે રિસિપ્ટમાં અહીં સીએસસી આઈડી ત્યારબાદ એપ્લિકેશન રેફરન્સ નંબર અરજદારનું પીએમ કિસાન આઈડી અરજદારનું નામ મોબાઈલ નંબર બેંક આઈએફએસસી બેંક એકાઉન્ટ નંબર અને સબમિટ કરેલ ફોર્મની ડેટ અને સમય બતાવી રહ્યા છે અને ત્યારબાદ જે ખેડૂત મિત્રો રકમ ચૂકવે છે તેની રકમની વિગત પણ અહી દર્શાવેલ છે દ્વારા એકદમ સરળતાથી ઓનલાઈન એપ્લાય કરી શકાય છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લવો જય હિન્દ